સાહેબ શું નામ તમારું અને ક્યાંથી આવ્યા તમે શા માટે ગુંજન ભગત ગામ ચલામલી અને મતગણતરી આજે છે એટલા માટે અમે આવ્યા છે. અમારા વાલપરીમાં ચિરાગભાઈ ઊભા છે એટલે હા સરપંચમાં ઊભા છે. હું કહેશો આજે બધા ભેગા થયા છે, તમે ઉત્સાહનો માહોલ છે, ઉમંગનો માહોલ છે, હું કહેશો બધા જીતની ખુશી મનાવે છે. જેવા જેવા જીતીને બહાર નીકળે છે એવા કુદીને ખુશી મનાવે છે. શું નામ તમારું? ગુંજન. સરપંચ? શું નામ તમારું? ચિરાગ ભગત. સાહેબ આપણે સરપંચ પદના ઉમેદવાર છે તેઓના ટેકેદારો સાથે અહીંયા આવેલા અહીંયા દ્રશ્ય જોઈશું તો ખ્યાલ આવશે ખરેખર કેટલી પબ્લિક ભેગી થઈ છે. લોકોમાં ઉત્સાહ છે, ઉમંગ છે. સરપંચ પદે પોતાના ઉમેદવારને ચૂંટી લાવવા માટે જે મહેનત કરી છે આજે પરિણામ છે, મતગણતરી થઈ રહી છે અને લોકો જે વાત કરી રહ્યા છે. કયા ગામના? ધનપુર ખાસ. ખાસ કોઈ છે તમારો ઉમેદવાર? રમેશ ભીલ મીનાબેન રમેશભાઈ. કેવું લાગે છે આ? પાક્કા આવવાના એ તો ખરું, પણ આજે જે તમે ચૂંટણીમાં આવ્યા છે બધા કેટલા જણા આવ્યા છે? આયસર ભરાઈને આવ્યા. આયસર ભરાઈને આવ્યા. શું છે તમારા ગામના પ્રશ્ન? શું છે નવા ચૂંટેલા પ્રતિનિધિ જે સરપંચ આવશે સભ્યો આવશે શું અપેક્ષા? સરપંચ આવે તો આપણે ગામનું સારું સારું કામ કરે, રસ્તા બનાવી આપે, પાણીની સુવિધા કરી આપી, પણ રસ્તાને થોડીક આમ તકલીફ છે. ધનપુર પેલા રમેશ ભીલા? હા રમેશ ભીલ. કોઈ આવશે હવે? રમેશ ભીલા આવવાના. ધનપુર ખાસ વાળા છે, પુનરાવર્તન થશે એમ કે છે અને અપેક્ષાઓ છે એમને કે અમારી જ પેનલ છે તે ફરી એક વખતે ચૂંટાશે એવી એમને અપેક્ષા છે. પોલીસે પણ વ્યવસ્થાઓમાં ગોઠવેલી છે. આપણે જે સેવાસદન કચેરી છે બહાર લોકોને એરેન્જમેન્ટ માટે મેનેજમેન્ટ માટે વ્યવસ્થા કરી રહી છે. આપણે અહીંયા વાત પણ કરતા જઈશું ગામડાના લોકો અંતરિયાળ જગ્યાઓ પરથી આવેલા. હું કાકા નાની રાસકે રૂમાલ કાઢ નાખે નાની રાસકે નાની રાસ. હા અચ્છા હું છે ચૂંટણીમાં હજુ ચાલુ જ છે ગણતરી, હજુ અમારો નંબર આવ્યો નથી નાની રાજકીય પક્ષ એટલે વેઇટિંગમાં છીએ. બરાબર. હા હા. હું તમારું કેવું છે નવા પ્રતિનિધિ ચૂંટાય હું અપેક્ષા રાખો છો? નવા સરપંચ પ્રતિનિધિ ઉમેદવારીની અપેક્ષા રાખીએ. હા તમે જે પરિણામ આવ્યું છે એ પરિણામ તમે મહેનત કરી હશે, ખૂબ રાત દિવસ મહેનત કરી છે, ત્યાર પછી પરિણામ આવ્યું છે. શું કેવું? હા કાઠિયાવાડથી પબ્લિક લાવ્યા અને રાત દિવસ મહેનત કરી હતી. કાઠિયાવાડ જે હિજરત કરી ગયા તે લોકો પાછા આવ્યા. હા પાછા મતદારોને મતદાન કરવા આવ્યા. હા મતદાન કેટલા મતદાર હતા તૈના? 250 થી 350 350 મત જેટલા હતા. અમે 350 વોટર્સને બહાર હેમા લાવ્યા તઈ. અમે ત્રણ આઈસરોને એક પિકઅપ કરી દે. ઉટકોઈ નહીં. સરપંચનું પરિણામ જાહેર થયું? કઈ સરપંચના ઉમેદવાર કઈ છે? અંદર છે. અચ્છા કેટલા વોટથી જીત્યા? એ તો ખબર નથી કે અમારી તો જીત જ છે. જીત છે એમ નહીં પરિણામ આવ્યું. હા પરિણામ તો આવજો ફાઇનલ જ, એમાં કોઈ ખામી નથી. રોનું ચાલુ થાય એટલે તૈયાર તો બધા કહે છે. કઈ છે અમને જાહેર થશે હવે. સારું 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 કશો તો નહીં, હજુ તો તમારું પરિણામ સાહેબ વાત વાત ચાલુ છે અને આપણે જોઈએ. આ ઉટકોઈ ના છે? આ કોઈ છે? ઉટકોઈ ના છે? ઉટકોઈ ના છે લોકો અને ઉટકોઈ ના લોકો જે બધા આવેલા છે એ ઉત્સાહ છે, ઉન્માદ છે, તેઓ પોતાની જીત માટે આશાવાદ છે. હા જીતી ગયા, જીતી ગયા. અભિનંદન. ઉમેદવાર તો હજુ અહીંયા છે ઘરે. અચ્છા અચ્છા ઓકે. ઉટકોઈ નું પરિણામ આવી ગયું. ઉટકોઈ ના જે ઉમેદવાર જીતી ગયા છે તેમના સમર્થનમાં
ઉટકોઈમાં 350 વોટ્સ છે તે બહારથી લાવેલા એ લોકો હિજરત કરી ગયેલા એ એવા પણ લાવેલા છે અને ઉટકોઈના સમર્થકો છે તે પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ મોટી સંખ્યાની અંદર ચિચિયારો પાડતા ઉન્માદમાં ઉત્સાહમાં નજર પડી રહ્યા છે શું છે સરપંચ કયા ગામ તમારું બસ આ આજુબાજુના જે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે એમાં સહકાર માટે આવ્યા છે પ્રતાપભાઈ સિંહ તડવી આપણે આ જોઈએ અહીંયા માહોલ તો ખબર પણ પડશે આપણને કે કેટલી બધી લોકોની હેલછા છે ઉત્કટ ઈચ્છા છે પોતાના ઉમેદવારની જીતની સાથે જે ખુશી છલકાઈ ઉઠી છે સમર્થકો ચિચિયારો પાડી રહ્યા છે આ ઉટકોઈ પંચાયતનું પરિણામ આવેલું છે એના સંદર્ભની અંદર સાહેબ કયું ગામ તમારું હજુ વાસે કરેલા આપણે હજુ વાસે કરેલા કયું ગામ કરેલા 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 વાત તો કર પણ યાર હજુ વાસે પણ હાર 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 હું કે રાની ચાહીએ અમારા છછાદરા ની અંદર પેલા પાંચમો ને છઠ્ઠો વાળ હતો સાહેબ એમાં પેલા દર વખતે ધનપુર ને સબજીપુરા નું વોટિંગ થતું હતું અને અત્યારે હાલમાં છછાદરા ને ધનપુર નું થાય છે પણ ધનપુર નો એક વોર્ડ કાપડિયામાં લઈ ગયા હતા આ વખતે તો એના માટે મારે શું કરવું એને ઘણી જ વખતે અમે પોલીસને પણ ફરિયાદ કરી પણ પોલીસ પણ આવીને કહી દીધું કે ગમે તે કાર્યવાહી તલાટી અને મામલતદારના કાર્યવાહી પ્રમાણે થયેલી છે સુરપાલસિંહ નટવરજી છછાદરા સુરપાલભાઈ થેન્ક યુ આભાર આપનો આ બધા ગામડાઓમાંથી ઇન્ટિરિયર જગ્યાઓથી એ લોકો આવેલા છે તો આખો જોવા જેવો માહોલ છે હોલીમાં સમગ્ર તાલુકામાંથી તાલુકાના જે 212 ગામડા છે ત્યાંથી પબ્લિક કીડિયારું ઉમટી પડેલું છે એ પ્રકારનો માહોલ અને મંજર આપણે જોઈ શકીએ છીએ કાકા કયું ગામ તમારું દરોલિયા દરોલિયા ત્યાં હા કેમ આ આટલો કેટલા લાંબા ટાઈમથી ઊભા છો અહીં ખાસો ટાઈમ થયો કલાક બે કલાક કેટલો ટાઈમ થયો હા એટલો થયો કોઈ છે તમારો ઉમેદવાર અમારે શૈલેશ વિનુ શૈલેશ છે હા કેવું લાગે છે સારું છે મહેનત કરેલી કે બેઠે બેઠે મોગે ના 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 મહેનત કરેલી તો હારું હારું કરવા કેજો શૈલેષભાઈ ને જો જીતે તો હારો હારો જીતે કે હારે આપણે લોકોનું સેવાનું કામ કરવાનું છે બરાબર ચાલો કાકા શું નામ તારું વિઠ્ઠલભાઈ એવું કેમ આવ્યા છે હાય બરા સભ્યન જો ઉમેદવાર પરવીનભાઈ કઈ પંચાયત વધારો બહુમતી જીતશે એવી ઈચ્છા છે અને આ વખતે 10 વર્ષથી છે જ પ્રવીણભાઈ પણ આ 5 વર્ષમાં છે તમે 10 ટીમ એટલા છોટો વિકાસ કરશું એવું અમે ઉમેદ છે મુકેશભાઈ તરવી જય વિઠ્ઠલભાઈ મનાભાઈ અવાજ પણ ખૂબ થાય છે ઘોંઘાટ પણ થાય છે એની સાથે આપણે લોકો સાથે વાતો પણ કરતા જઈશું આ માહોલ છે ચૂંટણી પર્વ લોકશાહીનું અનોખું પર્વ છે અને લોકશાહીમાં મતદાન કરવાનો પણ અધિકાર છે પછી ત્યારબાદ પરિણામ આવે છે ત્યારે ઉત્સાહ અને ઉન્માદનો માહોલ છવાઈ જાય છે કાકા શું નામ તમારું બચુભાઈ કયા ગામના રાજપરી રાજપરીથી આવો છો કોઈ છે સરપંચનો ઉમેદવાર શામુવાનું શૈલેષ શૈલેષ છે કોઈ જીતે એવું લાગે હા એ હા અમને શું કહી શકાય ખબર નહીં પડે રાજપરી ગ્રામ પંચાયત શૈલેષભાઈ ઉભા છે ચૂંટાય શું અપેક્ષા છે નવા ચૂંટાવી અપેક્ષા છે નવા જે ચૂંટાશે એની પાસે તમારી અપેક્ષાઓ શું છે પંચાયત શું કામ કરે તો લોકોને લોકોના વિકાસના કામો કેવા પ્રકારના કરવા જોઈએ શું કરવું જોઈએ વિકાસ કરવો જોઈએ ખરેખર વિકાસ થયો નહીં વિકાસ જ કરવો જોઈએ ગામનો રાજપરી વિકાસ નહીં થયો ના નહીં બરોબર તમારા આ વખતે પરિવર્તન છે કે પુનરાવર્તન છે પરિવર્તન છે મહેન્દ્ર તો રે મહેન્દ્ર તો મહેન્દ્ર ને બદલી નાખવાના
એવું છે દાના રાજપાણી અભયારણ્યની મેં આવેલું ગામ બરાબર ને અને અભયારણ્ય પાસે આવેલું તરકોલ તળાવ પાસે આવેલું ગામ છે આ બધા મહિલાઓ છે બિચારી થાકી પાકીને બેસી ગયા છે કારણ કે લોકો પોતાનો વારો આવે અને પોતાની ગણતરી શરૂ થાય એની અપેક્ષા છે અમે ગણેશ્વર ગામ પંચાયત બધે આવ્યા છે ગણેશ્વર ગામ પંચાયત અમે જે મારા ઉમેદવાર છે જમનાબેન કંચનભાઈ તડવી હું છું પહેલા વોર્ડમાંથી લડું છું સંજયભાઈ સનાભાઈ તડવી પહેલા વોર્ડમાંથી ઈચ્છા રાખું છું કે મારો જમનાબેન બે વખત હારી ગયા છે તો આટલી વખત અમારી જીત થાય એવી ઈચ્છા રાખું છું મેં ગણેશવાડની અંદર બધા બહુ પ્રશ્ન છે ગણેશવાડનો રસ્તાનો પણ પ્રશ્ન છે ગણેશવાડમાં તે એપ્રોચ રસ્તો છે કાયમ કાદવ કીચડવાળો રહે છે તો એ અંગે પણ રજૂઆત બહુ કરી હતી પણ હજુ કોઈ કાર્યવાહી કરી નહીં અને રસ્તા બધા એવા છે કે બહુ ખીચડવા થશે અત્યારે ચોમાસાની અંદર આપણે જવું તો તકલીફ પડે છે બધોને અત્યારે રાયસિંગની બાજુ લોલોદ બાજુ ગણેશ્વર બાજુ પણ તાંદલિયાવાળો રસ્તો બી એવો થઈ ગયો છે કોઈક અત્યાર સુધી કોઈક જોવાય એવું નહીં આગળ અમારા ગામની અંદર કે આવતનું બધું ચાલે છે એવું એવું તમારું સંજયભાઈ સનાભાઈ તડવી ગણેશ્વર ઉમેદવાર છે સરપંચ ના ઉમેદવાર હારા તોરા સાથે બસ આ લોકશાહી પર્વ ની અંદર ઉટકોઈ જૂથ ગ્રામ પંચાયત ની અંદર જનતા જનાર્દન ના ભવ્ય આશીર્વાદ થી અમારી પૂરી પેનલ સાથે અમે વિજય મેળવીએ છીએ. તમે શું કહેશો આ નવી પંચાયત નવા પડકારો તમારી સામે આવેલા છે. તમે ચૂંટાયા છો તો તમારે કામગીરી પણ હશે, શું કહેશો સાહેબ? બસ જનતાના જે પાયાના કામો છે, રોડ, રસ્તા, પાણી, વીજળી અને અન્ય બીજા જે કંઈ કામો છે અમે બધું કરીશું. નામ તમારું? ભીલ સુરેશભાઈ રમણભાઈ. કેટલા વોટ થી? 125. 125 વોટ ની સરસાઈ વોટ કેટલા મળે? કુલ 864. અભિનંદન. આપણે આ વાત સાંભળી કે તેઓ જીતી ગયા છે અને જે ઉન્માદ છે, ખુશીનો માહોલ છે, આપણે ફરી એક વખત દ્રશ્ય જે ટેકેદારો છે કે આ ચૂંટણી પર્વ એવું છે કે ઉમેદવાર જીતી જાય ત્યારબાદ જેમના ટેકેદારો છે તેઓ આ રીતે ગામડાઓની અંદર ખુશી મનાવતા હોય છે. આપણે આ દ્રશ્ય જો અહીંયા આ કાકા છે, થોડુંક વધારે. કાકા શું નામ તમારું? કોનું? તારું નામ શું? હે, તમે ને ઓળખતા? એવું આપણે કલ્યાણ કરીએ. આપણે કલ્યાણ કરીએ. કલ્યાણ? હે, ગામ કયું? ગામ? હે, કયા ગામ? ના, પણ આપણે કલ્યાણ કરી. એવું કામ? આ બેહોશ કામ થઈ ગયા છે. હે, તને કોઈ તકલીફ છે? તકલીફ છે કોઈ? એવું છે? એ શું કરવા જોવાયા છે? જોવા હું ચૂંટણી હતા. આવું પડે ને સાહેબ? આવું પડે? કયા ગામનો? કઈ હું કયા ગામનો? એ તમારું લેવી દેશે. ખાલી પૂછું મેં. મારો વાંધો નહી. તો મારો ઈદેશ કાકા નો સોરો કે બીજો છે? ઈદેશ કાકા નો સોરો કો નહી? હે, ઈદેશ કાકા ના સોરો તમે? હા, તો જો નામ સીધું લેજો. હા, એ સેમ મેમ્બર. મેં તમારો કાકો અને તમે મારા ભત્રીજા.
જે આ કરવું હોય તે કરજો વળી હું બીજું થાય હું તો આપણને થોડું નાખી નું કહી આ પણ નાખ્યો વળી આ ભારો હારો આવ્યો સાહેબ નાખી નહીં આવ્યો પોલીસ વાળા કહે તમને હેરાન નહીં કરે હવે કરે તા મેં બાર આવ્યો ચોક કરવા રાખીનું કા બાર બાર ચોક કરવા આવ્યો હું નામ તારું બીજલ બીજલ કયું ગામ બીજલ કંચન મોટડા મોટડા હા સખાંદ્રા હા હા આપણે જોયું કે લોકો બધા અલગ અલગ પ્રકારની કોપરીઓ અહીંયા આવેલી છે આપણે જોયું આ કાકા હોપ છે બિચારા રેડી થઈને જ આવેલા છે આપણે બીજી પણ વાત કરીશું અને માહોલ પણ જોતા જઈશું ચૂંટણીનો માહોલ છે બહુ આજે તો બોરલીની અંદર આખા તાલુકાની પબ્લિક અહીંયા આવીને ઉમટી પડેલી છે આપણે દ્રશ્ય ફરી નવેસરથી પણ જોઈશું અને ચૂંટણીના પરિણામો પણ આપણે જોતા જઈશું થેન્ક યુ જો આપે બોરલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું